औद्योगिक नगरी वापी थी पसार थता वापी शामळाजी नेशनल हाईवे नंबर 56 पर ठेक ठेकाणे खाड़ा पड़ी जता रस्ता पर थी पसार थवुं मुश्किल छे। अनेक वखत स्थानिक लोकोए रजूआत करवा छता पण कोई कार्यवाही नहीं थता। आखरे कांग्रेस द्वारा वापी शामळाजी हाईवे पर रेली योजी हती। वापी शामळाजी नेशनल हाईवे नी बिस्मार हालत ने कारण कांग्रेस द्वारा विरोध करवामां आव्यो अने रेली योजाई हती। अने धारासभ्य अनंत पटेल अने कांग्रेसना अग्रणीओनी हाजरीमां योजायेली आ रेलीमां वापीना डुंगळी फळिया अने करवड विस्तारमां कांग्रेसना आगेवानो रस्ता पर बेसी अने विरोध नोंधाव्यो हतो। साथे ज रस्ता पर पड़ेला ठेर ठेर मोटा खाड़ाओने कारणे अकस्मातनी संभावना अने ट्राफिक जामनी समस्या सर्जाय छे। આથી કોંગ્રેસના અગ્રણીઓ અને ધારાસભ્ય અનંત પટેલે રોડ વચ્ચે બેસી અને ખાડા પૂજન કર્યું હતું। વિધિવત રીતે કોંગ્રેસના આગેવાનોએ હાઈવે પર પડેલા ખાડાનું પૂજન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે રાત દિવસ સતત ધમધમતા નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે। હાઈવે પર પસાર થવું પણ મુશ્કેલ છે, જેને કારણે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અને વાહનોને નુકસાન પણ થાય છે। આથી સ્થાનિક લોકોએ અનેક વખત હાઈવે પર પડેલા ખાડાઓ પૂરવાની રજૂઆત પણ કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે આજે કોંગ્રેસે હાઈવે પર પડેલા ખાડાનું પૂજન કરી અને અનોખો વિરોધ કરતા તંત્ર દોડતું થયું હતું। આ રસ્તો વાપી ટુ શામળાજી રોડ ખરેખર ખૂબ ખરાબ રસ્તો છે। તમે 5 કિલોમીટરની વાત કરી, પરંતુ 12 કિલોમીટર આવતા અમારી હાલત બગડી ગઈ અને આ રસ્તા પર કઈ રીતે ટ્રાવેલ કરવાનું અથવા આ રસ્તો કહેવાય કે રસ્તામાં ખાડો કહેવાય કે ખાડામાં રસ્તો કહેવાય એનું ખબર નથી। 11 થી 12 કિલોમીટર પર એક પણ જગ્યાએ ડામરનું ટીપું દેખાતું નથી, ડામરનો રોડ દેખાતો નથી। અત્યંત ખરાબ પરિસ્થિતિમાં અહીંના લોકો જીવી રહ્યા છે અને આ રસ્તાને કારણે જે ઢૂંઢની ડમરીઓ જે ઉડે છે એને કારણે શ્વાસની બીમારી, ફેફસાની બીમારી પણ થાય છે। 14 વર્ષથી આ આંદોલન અમે કરતા આવેલા, પણ આ રોડનું હજુ લગી કામ થયું નથી અને લગભગ આ લોકો એમ કે આટલા કરોડનું પાસ થયું, પણ એ પાસ થયું તો જાય ક્યાં પૈસા? ને આ મતલબમાં લોકો અધિકારી ખાઈ જાય કે મતલબમાં અહીંના મતલબમાં જે કંઈ શાસક પક્ષ તે ખાઈ જાય એ ખબર નથી પડતી। અને જે નીતિન ગડકરી એમ કહેવા માગે છે કે 12 મીટરનો રોડ અમે આ 24 કલાકમાં કરી લખીએ, હવે 24 કલાકમાં બીજે બકડાઈ મૂક્યા મોટી મોટી, તો આ રોડ બનાવીને બતાવ નહીં તો ખબર પડે, કેમ કે અહીંયા આ રોડ પર કઈ કેટલાના ફ્રેક્ચર થઈ ગયા, કઈ કેટલા એક્સિડન્ટ થયા, કેટલી જાન ગઈ। કોંગ્રેસના અનોખા વિરોધ પ્રદર્શન બાદ હાઈવે પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી હતી। ચોમાસામાં રસ્તાઓની બગડેલી હાલત સુધારવા કોંગ્રેસે તંત્ર સમક્ષ માંગ કરી હતી અને જો તાત્કાલિક હાઈવેની હાલત નહીં સુધરે તો ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। થોડીવાર સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાઈવે પર બેસી રસ્તા રોકવા, વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે હાઈવેના વાહન વ્યવહારને કોઈ અડચણ ન થાય તેવા પ્રયાસો કર્યા હતા।